કેમ છો મિત્રો મજામાં ને એજ સફરના છીસમી સ્વાગત છે હવે મારે તમને રોજ કહેવાની જરૂર નથી કે એજો સફર યુટ્યુબ ચેનલ ઉપર સાંજના આઠ વાગ્યે કોનો લાઈવ લેક્ચર હશે કારણ કે એજ સફર યુટ્યુબ ચેનલના હોમ પેજ ઉપર અમે આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ મૂકી દીધું છે એમાં મારા ભાગે રવિવાર આવ્યો છે તો આવતીકાલે તારીખ થાય છે સત્યાવીસમી માર્ચ અને રવિવાર હું તમારી સમક્ષ લાઈવ લેક્ચર લેવાનો છું પરંતુ વિષય નોટ કરી લેજો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો એટલા માટે હું આપની સમક્ષ આવતીકાલે સાંજના આઠ વાગ્યે આઈપીસી સીઆરપીસી અને પુરાવા અધિનિયમ મિત્રો આ ત્રણેય કાયદાને અનુલક્ષીને લગભગ 25 થી 30 પ્રશ્નોની લાઈવ ક્વિઝ લઈને આપની સમક્ષ આવવાનો છું અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં કાયદો રોકડિયા માર્ક કહી શકાય તો આ લાઈવ લેક્ચરમાં તમે જોડાવાનું ન ભૂલતા અને તમારા કોઈ ફ્રેન્ડ્સ છે જે તૈયારી કરી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલની એમને પણ જાણ કરી દેજો કે એજ્યુ સફર યુટ્યુબ ચેનલ ઉપર આવતીકાલે સાંજના આઠ વાગ્યે સમય અને તારીખ નોટ કરી લેજો સત્યાવીસમી માર્ચ રવિવાર સાંજના આઠ કલાકે એજ્યુ સફર યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણમાં મળીશું અને મારું સ્પષ્ટપણે માનવું છે કે આ કાયદાને લઈને તમારા પેપરમાં પંદર થી વીસ વચ્ચેનો કોઈ આંકડો એટલા પ્રશ્નો પૂછાઈ શકે છે ઓકે તો જોડાવાનું ન ભૂલતા ચાલો આજના કરંટ અફેરની વાત કરીએ તો કાર્બન તટસ્થ ખેતીની પદ્ધતિ કયા રાજ્યએ લાગુ પાડી છે અનફિલ્ડ ધ બેરલ્સ ઇન્ડિયાઝ ઓઇલ સ્ટોરી આ પુસ્તકે કોણે લોન્ચ કર્યું છે સુઝલામ ટુ પોઈન્ટ જીરો અભિયાનની શરૂઆત થઈ છે આસામ રાઇફલ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું કોણે કર્યું લાલ કિલ્લા ઉત્સવ જેનું નામકરણ થયું છે ભારત ભાગ્ય વિધાતા તો મિત્રો આ લાલ કિલ્લા ઉત્સવની વાત કરીશું

તો કાર્બન તટસ્થ ખેતીની પદ્ધતિઓ દાખલ કરનારું કેરલ પ્રથમ રાજ્ય બન્યું છે અહીં વાંચી શકો છો કેરલા બિકમ્સ ફર્સ્ટ સ્ટેટ ટુ ઇન્ટ્રોડ્યુસ કાર્બન ન્યુટ્રિંગ ફાર્મિંગ કાર્બન ન્યુટ્રલ ફાર્મિંગ એટલે કે કેરાલા મિત્રો ભારત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જે કાર્બન ન્યુટ્રલ ફાર્મિંગ તરફ વળ્યું હોય તો કેરલ દેશનું પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જેણે પસંદ કરેલા સ્થળોએ કાર્બન ન્યુટ્રલ ફાર્મિંગની પદ્ધતિઓ દાખલ કરી છે અને જેના માટે સરકારે 2022-23 ના બજેટમાં 6 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે અને પ્રથમ તબક્કામાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિસ્તાર હેઠળના પસંદ કરેલા 13 ક્ષેત્રોમાં કાર્બન ન્યુટ્રલ ખેતી અમલી બનશે શું કેરળ આપણા ભારત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેણે કાર્બન ન્યુટ્રલ ખેતીની શરૂઆત કરી હોય અને મિત્રો ત્યાં પ્રાયોગિક ધોરણે પસંદ કરેલા તેર ક્ષેત્રોમાં આ રીતે આ પદ્ધતિ અમલી બનાવવામાં આવશે તેમજ અલુવા ખાતે આવેલા સ્ટેટ સીડ ફાર્મને કાર્બન ન્યુટ્રલ ફાર્મમાં રૂપાંતરિત કરવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે તો બીજા તબક્કામાં તમામ એકસો ચાલીસ વિધાનસભા ક્ષેત્રોમાં મોડેલ કાર્બન ન્યુટ્રલ ફાર્મ વિકસાવવામાં આવશે અને મુખ્ય હેતુ શું રહેલો છે સંકલિત ખેતીની પદ્ધતિઓ પાકનો પરિભ્રમણ ફળદ્રુપતા અપનાવવી ખેતીની સચોટ પદ્ધતિઓ અપનાવી આવા ઉદ્દેશ્યો સાથે મિત્રો આ કાર્બન ન્યુટ્રલ ખેતીની શરૂઆત થઈ રહી છે અને જમીન સિંચાઈની પદ્ધતિઓમાં ફેરફાર કરવો અને ખાતરોના આડેધડ ઉપયોગને મર્યાદિત કરવો એ જમીનના ધોવાણને રોકવાનો છે મિત્રો આ જે કાર્બન ન્યુટ્રલ ખેતી જે અપનાવવામાં આવી રહી છે પ્રાયોગિક ધોરણે તેર જેટલા ખેતરોમાં

આડેધડ ખાતરોનો ઉપયોગ ટાળી શકાય સિંચાઈની યોગ્ય પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય એ મિત્રો આના કી પોઈન્ટ કહી શકાય અને આ રીતે કૃષિમાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે અને આપણે કોની વાત કરી કેરળની તો કેરળના મુખ્યમંત્રી કોણ છે પિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ કોણ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ અને આગળ વાત કરીએ મિત્રો તો રીચા મિશ્રા દ્વારા લિખિત અનફિલ્ડ ડ બેરલ્સ ઇન્ડિયાઝ ઓઈલ સ્ટોરી નામનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે એ પુસ્તકનું મુખ પૃષ્ઠ તમે અહીં જોઈ શકો છો વાંચવો જોઈએ અનફિલ્ડ બેરલ્સ ઇન્ડિયાઝ ઓઈલ સ્ટોરી અને તેના લેખ લેખિકા કોણ છે રીચા મિશ્રા કોણ રીચા મિશ્રા તો રીચા મિશ્રા ધ હિન્દુ બિઝનેસ લાઇનની પત્રકાર છે અને આ પુસ્તકમાં ઓગણીસસો ને સિત્તેરના દાયકામાં ઓઇલ ટેકનોલોજીની ડિગ્રી સાથે પેટ્રોલિયમ પ્રદાન રહી ચૂકેલા કેશિવદેવ માલવિયાએ ભજવેલી ચાવીરૂપ ભૂમિકાની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે કોની વાત મિત્રો પેટ્રોલિયમ પ્રદાન રહી ચૂકેલા કેશવદેવ માલવિયાની વાત તેમણે આ પુસ્તકમાં કરી છે તેમજ ઓ એન જીસી સહિત જાહેર ક્ષેત્રના સાહસોમાંથી કેઈર્ન એનર્જી અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવા ખાનગી હરીફોના ઉદ્ભવ પર તેમણે પ્રકાશ પાડ્યો છે મિત્રો અહીં એક ટર્મ આવે છે ONGC એનું પૂરું નામ શું થાય છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓકે ONGC નું મિત્રો તમે વિથ સ્પેલિંગ નીચે એક ફૂલ ફોર્મ લખશો શું કરશો વિડિયો પોઝ કરો અને ONGC નું વિથ સ્પેલિંગ નીચે ફૂલ ફોર્મ લખો ONGC સહિત જાહેર ક્ષેત્રના સાહસોમાંથી કેઇર્ના એનર્જી અને મુકેશ અંબાણી ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવા ખાનગી હરીફોના ઉદ્ભવ પર તેમણે આ પુસ્તકમાં પ્રકાશ પાડ્યો છે આગળ વાત કરીએ તો તાજેતરમાં સુજલામ 2.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કયા સુજલામ 2.0 કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે 23 માર્ચ 2022 ના રોજ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન કોણ શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તાજેતરમાં સુજલામ 2.0 અભિયાનની શરૂઆત કરી છે બે બાબતો ખાસ યાદ રાખવાની છે એક તો આપણા કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન કોણ છે શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઇમેજમાં તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે તાજેતરમાં સુઝલામ 2.0 અભિયાનની શરૂઆત કોણે કરી છે તો આપણા જળ શક્તિ પ્રધાન એવા ગજેન્દ્રસિંહ શેખાવતે ગ્રે વોટર મેનેજમેન્ટ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જળ શક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું નવ મંત્રાલયોએ આ કાર્યક્રમના અમલીકરણમાં સીધી રીતે સંકળાયેલા સંયુક્ત પરામર્શ પર હસ્તાક્ષર કર્યા હતા અને લોક ભાગીદારી દ્વારા ગ્રે વોટરનું સંચાલન કરવાના હેતુથી સુજલામ ટુ પોઈન્ટ જીરો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન હેઠળ ગ્રે વોટર મેનેજમેન્ટમાં મદદ કરવા માટે શાળા પંચાયતો અને આંગણવાડીઓ જેવા સમુદાયોને સામેલ કરવાની યોજના છે અને મિત્રો આ સુજલામ ટુ પોઈન્ટ જીરો અભિયાનની થીમ શું છે તો યાદ રાખજો ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ શું થીમ રાખવામાં આવી છે ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ આગળ વાત કરીએ તો મિત્રો ચોવીસમી માર્ચના રોજ આસામ રાઇફલ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે ચોવીસમી માર્ચના રોજ આસામ રાઇફલ્સ રાઇઝિંગ ડે ઉજવવામાં આવે છે તો આ વખતે આસામ રાઇફલ્સનો એકસો સત્યાશીમો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે શું બે હજાર બાવીસના વર્ષમાં આસામ રાઇફલ્સનો કેટલામાં એકસો સત્યાસીમો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને આસામ રાઇફલ્સ એ ભારતનું સૌથી જૂનું અર્ધ સૈનિક દળ છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આપણા ભારત દેશનું સૌથી જૂનું અર્ધ સૈનિક દળ કયું છે ઓપ્શનમાં મિત્રો આઈબીપીએસ સોરી ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપી આસામ રાઇફલ્સ આવા જુદા જુદા ઓપ્શન હોય તો આપણે પસંદ કરવું જોઈએ આસામ રાઇફલ્સ ભારતનું સૌથી જૂનું અર્ધ સૈનિક દળ અને તેની રચના અઢારસો પાંત્રીસ માં કરવામાં આવી હતી હાલમાં આસામ રાઈફલ્સમાં છેતાલીસ બટાલિયન છે જેમાં પાંસઠ હજાર એકસો તેંતાલીસ જવાનોની સંખ્યા છે તે પહેલા કચ્ચર લેવી તરીકે ઓળખાતું હતું શું આસામ રાઇફલ્સ પહેલા કચ્છર લેવી તરીકે ઓળખાતું હતું ઓગણીસસોને સત્તરમાં નામ આસામ રાઇફલ્સ રાખવામાં આવ્યું હતું અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે શું આસામ રાઇફલ્સ છે તે આપણા કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે જ્યારે તેની મૂળ એજન્સી ભારતીય સેના છે અને આસામ રાઇફલ્સના લેફ્ટનન્ટ જનરલ કોણ છે પ્રદીપ ચંદ્ર નાયર કોણ પ્રદીપ ચંદ્ર નાયર તેઓ આસામ રાઇફલ્સના લેફ્ટનન્ટ જનરલ છે અને આસામ રાઇફલ્સનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો આ સ્થળ ખાસ યાદ રાખજો આસામ રાઇફલ્સનું મુખ્ય મથક આવેલું છે શિલોંગ મુકામે અને આસામ રાઇફલ્સનું સૂત્ર શું છે સેન્ટિનેલ્સ ઓફ ધ નોર્થ ઈસ્ટ શું સેન્ટિનેલ્સ ઓફ ધ નોર્થ ઈસ્ટ એ આસામ રાઇફલ્સ નું સૂત્ર છે મોટો છે આદર્શ વાક્ય છે અહીં ધ્યાન રાખો મિત્રો આપણે DRDO ની વાત કરી રહ્યા છીએ અને DRDO અને ઈસરો ની વાત આવે ને એટલે મિત્રો તમારે એક જગ્યાએ સ્થિર બેસી અને તમારે સ્ક્રીન ઉપર ધ્યાન રાખવાનું છે મારું સ્પષ્ટપણે માનવું છે કે DRDO અને ઈસરો માંથી એકાદો પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પૂછાઈ જશે તો હવે ધ્યાન અહીં રાખો કે તાજેતરમાં ડીઆરડીઓ એ બ્રહ્મોસ મિસાઇલ સફળ પરીક્ષણ કર્યું હતું કોને ડીઆરડીઓ એ તાજેતરમાં એક બ્રહ્મોસ મિસાઇલ સફળ પરીક્ષણ કર્યું હતું ત્રેવીસમી માર્ચ બે હજાર બાવીસ ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા સપાટીથી સપાટી પરની બ્રહ્મોસ સુપર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું

ભારતીય નૌકાદળ દ્વારા માર્ચના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવ્યું હતું અને એ વાત પણ આપણે કરંટ અફેરમાં કરેલી અને બ્રહ્મોસના આ અપગ્રેડેડ વર્ઝનને પણ ચોક્કસ ચોકસાઈથી તેના લક્ષનો નાશ કર્યો હતો એટલે કે આ પરીક્ષણ બિલકુલ મિત્રો સટીક નિશાના સાથે સફળ રહ્યું છે અને આ એક મિડ રેન્જ રેમ જેટ સુપર સોની ક્રૂઝ મિસાઇલ છે જેને ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓ મશિનોસ્ટ્રોએનિયાએ વિકસિત કરી હતી અને અહીં ડીઆરડીઓ જોવો જોઈએ ઓફિશિયલ લોગો છે શું શું દેખાય છે એક તો DRDO નું পুরো નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બીજું શું વાંચી શકો છો બલસ્ય મુલમ વિજ્ઞાનમ એટલે કે DRDO નો મોટો શું છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ અને અહીં શું લખેલું છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે ભારત દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ આ ડીઆરડીઓ કાર્ય કરે છે અને આ مثال નું નામ રશિયા અને ભારતની બ્રહ્મપુત્ર અને મોસ્કોવા એ બે મોટી નદીઓના નામ પરથી આ બ્રહ્મોસ મિસાલ નામ રાખવામાં આવ્યું છે મિત્રો બ્રહ્મોસ કઈ રીતે લખાય આ રીતે બ્રહ્મોસ તો આ બ્રહ્મોસ નામકરણ થયું છે એની અંદર બે નદીઓના નામ છે એક ભારતની બ્રહ્મપુત્ર તો બ્રહ્મપુત્રામાંથી બ્રહ્મ લીધું છે અને બીજી એક નદી છે મોસ્કોવા મોસ્કો નહીં પરંતુ મોસ્કોવા નદી છે

તો લાલ કિલ્લામાં લાલ કિલ્લા ઉત્સવ ભારત ભાગ્ય વિધાતાનું આયોજન કરવામાં આવશે શું મિત્રો રેડ ફોર્ટ ફેસ્ટિવલ અને તેમાં ભારત ભાગ્ય વિધાતા ટાઇટલ હેઠળ એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવનાર છે મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે સ્મૃતિ ઈરાની મિત્રો કોઈ પણ જ્યારે કેબિનેટ મંત્રીનું નામ આવે ને એટલે તમારે પહેલાં નામ નહીં યાદ રાખવાનું પહેલાં એ કયા મંત્રાલયના મંત્રી છે એ યાદ રાખવાનું કે મહિલા અને બાળ વિકાસ મંત્રી એવા સ્મૃતિ ઈરાની દસ દિવસ સુધી ચાલનારા એક મેળાનું ઉદ્ઘાટન કરવાના છે મેળો દરરોજ સવારે અગિયાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને મેળામાં માતા ભૂમિ એટલે કે માતૃભૂમિ પ્રોજેક્શન મેપિંગ શો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્ય ખેલમંચ ખાવો અને મિત્રો ગલી નાટકો જોવા મળશે અને લાલ કિલ્લો ભારતના દિલ્હીમાં આવેલો છે ઇમેજમાં તમે જોઈ શકો છો અને વર્ષમાં બે વાર તો અચૂક હાઇલાઇટ થાય છે જ્યારે પણ આપણો સ્વતંત્રતા દિવસ હોય પ્રજાસત્તાક દિવસ હોય ઉજવણી કરતા હોઈએ ત્યારે લાલ કિલ્લો હાઇલાઇટમાં આવે છે તો લાલ કિલ્લો ભારતના દિલ્હીમાં આવેલો છે આપણી રાજધાનીમાં અને જેનો બે હજાર સાતમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સમાવેશ કરાયેલ છે આ યાદ રાખજો કારણ કે જ્યારે ગુજરાતના

એનો જો ગુજરાતી કરીએ તો સુખનો કિલ્લો કારણ કારણ કે આ રાજવી કુટુંબનું નિવાસસ્થાન અને આ કિલ્લો યમુના નદીના કિનારે સ્થિત છે મિત્રો અહીં સ્થિત લખેલું છે આ જોડણીમાં ભૂલ છે કારણ કે સ્થિત કઈ રીતે લખાય આ રીતે લખાય તો ભાષાકીય સ્પષ્ટતા પણ આપણામાં હોવી જોઈએ આગળ વાત કરીએ તો મુંબઈમાં ટાટા ની ઓપનિંગ મેચ રમવામાં આવશે અહીં વાંચી શકો છો ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર બાવીસ નો આજે રંગારંગ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને મિત્રો યાદ રાખજો આઈપીએલ ની આ ઓપનિંગ મેચ ક્યાં રમાવાની છે મુંબઈમાં રમાવાની છે અને નામકરણ થઈ ગયું છે ટાટા આઈપીએલ ઓકે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે ટાટા આઈપીએલ બે હજાર બાવીસ ની આ પંદરમી આવૃત્તિ શનિવાર થી શરૂ થઈ રહી છે મતલબ આજથી શરૂ થઈ રહી છે અને આ ઇવેન્ટમાં દસ ટીમો

અને આઈપીએલ જોવામાંશો ને અને બે માર્ક્સ માટે તમે પોલીસ રહી જશો ને તો પછી મને ન લેતા કારણ કે હું તમને સાચી સલાહ આપું છું કે આઈપીએલ એક બાજુ સાઈડમાં મૂકી દેજો ઓકે કોઈને ઓલું કેવું કહેવાય છે શું કહેવાય છે મિત્રો ડ્રીમ ઇલેવન તમારી ભાષામાં ઇલેવન સર્કલ કે એવા બધા જે નામ છે ને એને પણ અનઇન્સ્ટોલ કરી દેજો કારણ કે આપણે કેવું ઈનામ જીતવાનું છે ખબર છે દર મહિને ઓગણીસ હજાર પાંચસો આપણા ખાતામાં જમા થાય ને એવું ઈનામ જીતવાનું છે એટલે બધુંય એક બાજુ માળીએ ચડાવી દેજો આપણે એક જ ફોકસ રાખવાનું છે દસ તારીખ સુધી પોલીસ કોન્સ્ટેબલ સિવાય આપણા મગજમાં એક પણ વિચાર આવવો જોઈએ નહીં એજ્યુ સફરમાંથી જ્યારે ટીમ વાત કરતી હોય ને એક મોટા ભાઈ તરીકે સલાહ આપતો હોઉં ને તો એમાં તમારા માટે કાંઈક હિત છુપાયેલું હોય તો જ હું વાત કરતો હોઉં એટલા માટે જે કઈ આઈપીએલ સંબંધી પ્રશ્નો પૂછાવાના હશે ને એ હું તમને કહેતો રહીશ બરોબર પરંતુ એ તમારે તમે એમ કહો સાહેબ કરંટ અફેર અમારે તો જોવું છે પણ કરંટ અફેરમાં જે પૂછાવા જેવું છે એ તો હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું એ બાને આખી મેચ જોવાની જરૂર છે નહીં વાત કરીએ તો આઈપીએલ ની આ સીઝન માટે બીસીસીઆઈ એ બે નવી ટીમો એક તો લખનઉ સુપર જાયન્ટ્સ અને બીજું ગુજરાત ટાઈટન્સ નો સમાવેશ કર્યો છે અને છેલ્લી વખતની વિજેતા કોણ બની હતી ચેન્નઈ સુપર કિંગ્સ મિત્રો એમએસ ધોનીની ટીમ ગત ગત સિઝનમાં વિજેતા બની હતી તો શનિવારે મુંબઈમાં ઓપનિંગ મેચમાં કોલકાતા નાઇટ રાઈડર્સ સામે રમશે પરીક્ષા પ્રશ્ન પૂછાઈ શકે કે આઈપીએલ ની પ્રથમ મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી તો યાદ રાખજો એક તો ચેન્નઈ સુપર કિંગ્સ અને એની સામે છે મુંબઈની સોરી મુંબઈમાં રમાવાની છે પરંતુ કોલકાતા નાઇટ રાઈડર્સ બંને આમને સામને છે તો હવે એક પ્રશ્ન હું તમને પૂછી દઉં કે ચેન્નઈ સુપર કિંગ્સ ના કપ્તાન કોણ છે અને કોલકાતા નાઇટ રાઈડર્સ ના કપ્તાન કોણ છે એ બંનેનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 19 મે ના રોજ અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે જુઓ ફાઈનલ મેચ છે તે ગુજરાતના અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે હજુ ફિક્સ છે નહીં અને ઇન્ડિયન ઇન્ડિયન પ્રીમિયર લીગ એ એક વ્યવસાયિક પુરુષોની ટી20 ક્રિકેટ લીગ છે જે દસ ભારતીય શહેરોમાંથી દસ ટીમો દ્વારા લડવામાં આવે છે એટલે કે રમવામાં આવે છે અહીં મિત્રો એક વાત આવી ટી ટ્વેન્ટી ક્રિકેટ લીગ છે તો અમારી એજ્યુ સફરની એક હિન્દી યુટ્યુબ ચેનલ છે એને પણ અમે કંઈક આવું જ નામ આપ્યું છે કે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી એક તો જનરલ નોલેજ પ્રાપ્ત થાય છે મિત્રો ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે જે આઈપીએલની આ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચો હોય છે એના ઉપરથી જ અમે આ નામકરણ કરેલું છે અને સાથે સાથે મિત્રો આની અંદર બહુ મહત્ત્વની વાતો અમે આવરી લઈએ છીએ જે પરીક્ષામાં ખાસ અગત્યના હોય એવા ઇતિહાસ સંલગ્ન વિડીયો અત્યારે અમે બનાવી રહ્યા છીએ તમારી અનુકૂળતા તમે જોઈ શકો છો યુટ્યુબમાં સર્ચ કરશો એટલે મળી જશે ઇન્ડિયન પ્રીમિયર લીગ એ એક વ્યવસાયિક પુરુષોની ટી ટ્વેન્ટી ક્રિકેટ લીગ છે જે દસ ભારતીય શહેરોમાંથી દસ ટીમો વચ્ચે રમવામાં આવશે અને લીગની સ્થાપના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ દ્વારા બે હજાર સાતમાં કરવામાં આવી હતી અને તે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ અને મે વચ્ચે યોજાય છે મિત્રો લગભગ લગભગ દોઢ મહિનો તો એમાં જ પસાર થઈ જતો હોય છે અને એક બાજુ પરીક્ષાનો માહોલ કારણ કે બોર્ડની પરીક્ષાઓ આવતી હોય છે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને એ સમયગાળા દરમિયાન જ વળી પાછું આઈપીએલ શરૂ થાય છે તો મિત્રો કેટલું નુકસાન થતું હશે વિદ્યાર્થીઓની વૈચારિક બુદ્ધિ ઉપર મિત્રો આ એક સીધી અસર પડતી હોય છે ઓકે બે હજાર દસમાં આઈપીએલ વિશ્વની પ્રથમ રમતગમતની ઇવેન્ટ બની હતી જેનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને બે હજાર વીસ આઈપીએલ ઇવેન્ટ માટેનું સ્થળ કોવિડ નાઇન્ટીન રોગચાળાના કારણે ખસેડવામાં આવ્યું હતું અને તે સંયુક્ત આરબ અમીરાતમાં રમતો રમાઈ હતી થોડીક મેચો આપણા ભારત દેશમાં રમાણી હતી પરંતુ ત્યાર પછી કોરોના મહામારી વકરી હતી અને પરિણામ સ્વરૂપે એની બાકી રહેલી મેચો એ સંયુક્ત રમાડવામાં આવી હતી દર્શકોમાં એ આપણે સૌ જાણી શકીએ છીએ કારણ કે એકબીજા સાથે સંપર્કમાં આવે મિત્રો સંયુક્ત આરબ અમીરાતમાં પબ્લિક એકઠું થતું હતું કે નહીં એ મને ખ્યાલ નથી રહ્યો પરંતુ બાકીની મેચો ક્યાં સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી અને આગળ આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો ડેનિસ પાર્નેલ સુલીવાને 2022 નો એબલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે કોને એક ગણિત શાસ્ત્રી એવા ડેનિસ પાર્નેલ સુલીવાનને 2022 નો એબલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે અને આ ઇનામમાં ઇનામની રકમ પણ સામેલ છે જે 70 લાખ એન ઓકે એટલે કે નોર્વેજિયન ક્રોન ની બરાબર છે અને મિત્રો ડેનિસ પાર્નેલ સુલીવાનને આ પુરસ્કાર ટોપોલોજી ખાસ કરીને તેમના ભૌમિતિક બીજ ગણિતીય અને ગતિશીલ પાસાઓમાં તેમના યોગદાન માટે મળ્યો છે અને ટોપોલોજી એ ગણિતનું એક ક્ષેત્ર છે અને જે વિવિધ સ્વરૂપોની બે વસ્તુઓને સમાન તરીકે ગણે છે જો તે એકબીજામાં વિકૃત થઈ શકે તો અને ટોપોલોજી એ ગણિતનું એક નવું ક્ષેત્ર છે કારણ કે તેનો જન્મ ઓગણીસમી સદીના અંતમાં થયો છે અને નોર્વેના રાજા અબેલ આ ઇનામ આપે છે અને તે દર વર્ષે ગણિતના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિને આપવામાં આવે છે અને આ એવોર્ડનું નામ નોર્વેના જાણીતા ગણિતશાસ્ત્રી નીલ્સ હેનરિક એબેલના નામ પરથી રાખવામાં આવ્યું છે અને આ ઇનામ પ્રખ્યાત નોબેલ પારિતોષિકમાંથી પ્રેરણા લઈને આપવામાં આવે છે નોબેલ પારિતોષિકમાં ગણિતનો કોઈ વિભાગ છે નહીં જોકે કે કેટલાક ગણિતશાસ્ત્રીઓએ અન્ય ક્ષેત્રોમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે શું મિત્રો નોબેલ પારિતોષિકમાં ગણિતનો કોઈ વિભાગ છે નહીં જો કે કેટલાક ગણિતશાસ્ત્રીઓ અન્ય ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત એવોર્ડે જીત્યો છે અને ફિલ્ડ્સ મેડલ એક વાર્ષિક પુરસ્કાર છે જેને ગણિતનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે કહ્યો ફિલ્ડ્સ મેડલને ગણિતનો નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે પરંતુ તે માત્ર ચાલીસ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને જ આપવામાં આવે છે બીજ ગણિતીય ભૂમિતિ ટોપોલોજી અને નંબર થિયરીમાં યોગદાન બદલ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી શાસ્ત્રી જીન પિયરે સેરેને બે હજાર ત્રણમાં સૌ વખત એબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું બે હજાર સાતમાં એસ આર શ્રીનિવાસન વર્ધન જેઓ એક ભારતીય અમેરિકન નાગરિક છે તેમને સંભવિતતાના સિદ્ધાંતમાં તેમના યોગદાન માટે આ એબેલ પ્રાઇઝ મળ્યું હતું અને આગળ વાત કરીએ મિત્રો તો ત્રીસ માર્ચના રોજ બિમસ્ટેક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવશે ક્યારે આગામી ત્રીસ માર્ચના રોજ

અને હાલમાં બીમસ્ટેકનું અધ્યક્ષપદ કોની પાસે છે શ્રીલંકા પાસે છે અને બીમસ્ટેકના સભ્ય દેશોમાં સાત સભ્ય દેશોનો સમાવેશ થાય છે જેમાં ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ભૂટાન શ્રીલંકા નેપાળ અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે અને બીમસ્ટેકનું પૂરું નામ શું થાય છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ફરી એકવાર બીમસ્ટેકનું પૂરું નામ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન તો મિત્રો જે બંગાળાની ખાડીની આસપાસ સાત દેશો આવેલા છે આ સાત દેશોનો સમૂહ એટલે બીમસ્ટેક આપણા માટે ખાસ અગત્યનો અને આ સાતેય દેશોના નામ યાદ રાખી લેજો બાંગ્લાદેશ શ્રીલંકા ઇન્ડિયા નેપાળ ભૂટાન થાઈલેન્ડ અને મ્યાનમાર અને પાંચમી બીમસ્ટેક સમિટની થીમ શું છે બીમસ્ટેક ટવર્ડ્સ અ રિઝિલિયન્ટ રીઝન

અને રમેશ ચંદ્ર લાહોટી એક નવેમ્બર બે હજાર પાંચમાં સેવા નિવૃત્ત થયા હતા તે ઓગણીસો ને એક વકીલ તરીકે નામાંકિત થયા અને તેઓની એપ્રિલ ઓગણીસો સત્યોતેરમાં રાજ્યના ઉચ્ચ ન્યાયિક સેવામાં મધ્યસ્થ બેન્ચ બેન્ચમાં ભરતી કરવામાં આવી હતી અને તેમને જિલ્લા અને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને સાત ફેબ્રુઆરી ઓગણીસો ને રોજ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ચૂંટણી કરવામાં આવી અને નવ ડિસેમ્બર ઓગણીસોને અઠ્ઠાણુંમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના રૂપમાં તેઓની નિમણૂક કરવામાં આવી હતી ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં જીઆઈએફ ફોર્મેટ તૈયાર કરનાર સ્ટીફન વિલ હાઇટનું અવસાન થયું છે મિત્રો આપણે મોબાઈલની અંદર કે કમ્પ્યુટરની અંદર કેટલીક ઈમેજો આવતી હોય છે જીઆઈએફ ઇમેજ એટલે શું દાખલા તરીકે ક્યારેક તમે ગૂગલમાં ડૂડલ જોયું હશે તો એની અંદર એક ચિત્ર હોય એની અંદર કંઈક લાઈટો થતી હોય અથવા તો રનિંગ સ્વરૂપે કંઈક કાર્ટૂન દોડતું હોય એવી રીતે કંઈક આ જે ઇમેજ હોય છે એનું ફોર્મેટ કહેવાય છે જીઆઈએફ ફોર્મેટ તો આ જીઆઈએફ ફોર્મેટ તૈયાર કરનાર એવા સ્ટીફન વ્હીલ હાઇટનું અવસાન થયું છે ઇમેજમાં તમે જોઈ શકો છો ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ

ઓક્સફોર્ડ અમેરિકન ડિક્શનરીમાં બે હજાર બારમાં જી આઈ એફ ધ યર માટે કરવામાં આવ્યો હતો અને તેઓને વેબ બી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને મિત્રો હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આગામી ચક્રવાતનું નામ શું હશે અને એનું નામકરણ કયા દેશે કર્યું છે તો આગામી ચક્રવાતનું નામ સિત્રંગ હશે અને મિત્રો એ નામકરણ કર્યું છે થાઈલેન્ડ દેશે આવી સરસ મજાની વાત સરકાર રાજપૂતે આપી છે તો ભાવનાબેન તડવી એમણે પણ લખ્યું છે કે આગામી ચક્રવાતનું નામ થાઈલેન્ડ દેશે પાડ્યું છે અને તેનું નામ શું હશે સિદ્ધરંગ હશે ઓકે તો મહેશભાઈ ભરવાડ અને કિરણભાઈ પારકી એ બંનેએ પણ આજ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આગામી ચક્રવાતનું નામકરણ થાઈલેન્ડ દેશ દ્વારા કરવામાં આવનાર છે થઈ ગયું છે અને નામ શું રાખવામાં આવ્યું છે સિદ્ધરંગ તો હવે આપણે નહીં ભૂલીએ કારણ કે ચાર મિત્રોની કમેન્ટમાં આપણે આ વાત દોહરાવી છે અને હવે આજે આવડી ગયું પૂરું નામ શું થાય છે એવી જ રીતે તમારા માટે કમ્પ્યુટરના બે પ્રશ્ન પીડીએફ અને બીજું પીડીએફનું પૂરું નામ અને બીજું PNG આ પણ મિત્રો ફોટાનું એક ફોર્મેટ છે પીએનજી એનું પૂરું નામ શું થાય છે બસ આ બંને પ્રશ્નોના જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાના છે આવતીકાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ